சிவராத்திரி નાની માછી મોટી વાતને સરકાર સુધી પહોંચાડી અને સરકારે એ ધ્યાનમાં લીધું અને આ શિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી આવી અને 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 શિવમાં મિની કુંભ મેળા તરીકે જાહેરાત કરી કે કુંભ મેળા થોડી અગવડો હતી એને બદલે મિની કુંભ મેળાની માન્યતા આપી એટલા માટે જે મંડળો છે એને પણ ઘણો ફાયદો થશે જે મેળો કરવા આવે એ લોકોને પણ ઘણો ફાયદો થશે એટલા માટે આજે આ પત્રકારોના આભાર માટેની એક મિટિંગ બોલાવી અને એમાં બધાનો આભાર માનીએ છીએ કારણ કે અમારી વાત છે ખેડૂત સુધી સરકાર સુધી પહોંચાડી અને પબ્લિક રીતે એને વાતને જે મહત્વ આપ્યું એ બદલ બધાનો આભાર માની અને મહાશિવરાત્રી મેળાને જે લઘુ કુંભ મેળાનો દરજ્જો આપ્યો તે બદલ તમને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અને સમગ્ર આ મુહિમ એ શબ્દો દ્વારા જ્યારે અમારી માંગણીઓ મૂકવામાં આવી નાટ્ય સમાજના ઉતારા મંડળ અને જે પત્રકાર જગતે આ માંગણીઓને સત્યતાની રાહે ચકાસી અને જે સરકાર સુધી આ વાત પહોંચાડી એ માટે દેશ મિત્રોનો પ્રેસ જગતને અભિવાદન કાર્યક્રમ પણ આજે રાખવામાં આવ્યો કારણ કે સંપૂર્ણ એ જો આપવું હોય તો પ્રેસ જગતને આપી શકીએ કે લઘુ કુંભ મેળાનો જે દરજ્જો આવ્યો એમાં એકમાત્ર જો કોઈ મોટામાં મોટી ભૂમિકા ભજવી તો સંપૂર્ણ પ્રેસ જગતને કારણ કે અમે તો ફક્ત રજૂઆતોના આવેદનપત્રો આપતા રહ્યા અમારી સત્ય વાતને પ્રજાહિતની વાતને આજે સરકાર સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યું જે પ્રેસ મિત્રો હતા પ્રિન્ટ મીડિયા હતું ઇલેક્ટ્રોનિક મીડિયા હતું આજે જ્યારે હવે લઘુ કુંભ મેળાનો દરજ્જો મળ્યો છે ત્યારે આવનારા વર્ષોમાં ભારતની જે પરંપરાઓ છે જે સંસ્કૃતિ છે દર વર્ષે ભરાશે લઘુ કુંભ મેળો ગિરિવર ગિરનારની ગોદમાં દર 4 વર્ષે કુંભ મેળો અલગ અલગ ક્ષેત્રોમાં અને દર 12 વર્ષે મહાકુંભ મેળો ઉજ્જૈનમાં એટલે આ રીતે જે 3 મેળાઓની હવે પરંપરા શરૂ થશે અત્યાર સુધી મહાશિવરાત્રી મેળામાં 3 અખાડાની રવેડી નીકળતી ત્યારે હવે આવનારા વર્ષોમાંથી 13 અખાડાઓની રવેડી નીકળશે અને ભારતભરના સાધુ સંતો ભારતભરના ભાવિ ભક્તજનો આ મેળામાં પધારશે જે મેળામાં 10-11 લાખ-12 લાખ લોકો થતા હવે 20-25 લાખ ઉપર આ સંખ્યા જશે સરકાર ખૂબ સારી વ્યવસ્થાઓ ઊભી કરશે અને જૂનાગઢને જ્યારે યજમાન પદ મળ્યું છે ત્યારે હવે વિશ્વમાં નવી ઓળખ ઊભી થવાની છે કે જે ગિરનાર લઘુ કુંભ મેળો કઈ જગ્યાએ તો કે ગિરિવર ગિરનારની ગોદમાં અને ગિરનાર ક્યાં તો કે જ્યાં લઘુ કુંભ મેળો ભરાય છે ત્યાં આજે હિમાલયના પ્રપિતામાં તરીકે જ્યારે ગિરિવર ગિરનારની ગણના થતી હોય ત્યારે હવે ગિરનાર આખા વિશ્વમાં પ્રસ્થાપિત થશે એમાં કોઈ બેમત નથી અમે ગિરનારી મહારાજની સાક્ષી જે મુહિમ ઉપાડી હતી તેને ખૂબ સારા પ્રતિભાવ સાથે ગુજરાત સરકારે માન્ય રાખી અને ખૂબ શાંતિથી આંદોલન પૂર્ણ થયું ત્યારે એક નવા અભિગમ પણ આપણે સમગ્ર ગુજરાતની પ્રજાને આપવા માંગીએ છીએ કે કોઈ પણ જાતના સરકારી અકસ્માતોને આમખોળ કર્યા વગર આપણી જો સત્ય વાત રજૂ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક પ્રજાહિત માટે સરકારો કામ કરતી હોય છે અને એ કામ ચોક્કસ કરશે અને આપણે પરિણામ મળશે કે જે કાંઈ સરકારી મિલકતો છે પ્રજાની મિલકતો છે એમને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર આપણો અધિકાર માગવાની આપણને બંધારણમાં જોગવાઈ છે
ત્યારે આવનારા વખતોમાં જે કોઈ વિષયો ચાલે તેને આપણી સરકારી મિલકતોને હાની પહોંચાડ્યા વગર આપણી માંગણીઓને સરકારમાં રજૂ કરીએ અને સત્ય માંગણી હશે, સત્ય વાત હશે તો ચોક્કસ સરકારો આપણી માંગણીઓ સ્વીકારશે. તે પણ એક ખૂબ સારી વાત છે. પ્રમાણિત પત્રકાર પોતાના નિજા નીચે આજે સમગ્ર પ્રેસ જગતને પણ સન્માનવામાં આવ્યું. એટલા માટે કે પત્રકાર જગતે પ્રમાણિકતાથી આ જે વિષયને રજૂ કર્યો, જે રીતે ચલાવ્યો તે મુજબ અમે પણ પત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આ સાથે ભાવેશ કટારિયાના વિજય ગરવી ગુજરાત ભારત માતા કી જય, વેગી નારી મહારાજ વંદે માતરમ.